નથી. પછી બીજું બોલો, કોઈ શક્ય ઘટના બનતી હોય તેવી. ઉનાળામાં તાપ લાગે શક્ય ઘટના છે. સર હા, અલ્પાજ ન જમે એને અશક્ય ઘટના કહેવાય. કઈ સમજાયું નહીં, પણ આપણે પછી વાત કરીએ, પહેલા ઉદાહરણ જોઈએ. 50 ગુણના પેપરમાં 35 ગુણ આવે, આ શક્ય ઘટના છે. આવું બની શકે ને? હવે જો અશક્ય ઘટના, સૂર્ય પશ્ચિમમાં ઉગે, આવું બને કોઈ દિવસ? અશક્ય ઘટના. શિયાળામાં લૂ લાગે, આવું બને? અશક્ય ઘટના. 50 ગુણના પેપરમાં 61 ગુણ આવે, આવું બને? હા કે ના? ના. તો આ ત્રણ શક્ય અને ત્રણ અશક્ય ઘટના આપણે જોઈ. હવે બીજું સાંભળો મહત્વનું. શક્ય ઘટના વધતા અશક્ય ઘટના બરાબર 1, એટલે કે બે નો સરવાળો 1 થાય. ઘટના બનવી ઘટના ન બનવી એનો સરવાળો 1 થાય. વધુ ઉદાહરણ જોઈએ આપણે. ઘણી વખત એવું બનતું હોય કે શક્યતા હોય અને શક્યતા ન પણ હોય. દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે, તો એ તો સ્પષ્ટ જ છે કે ભાઈ એમાં ના જ હોય, બરાબર. પણ આવું હોય શિયાળામાં વરસાદ પડે તો અશક્ય નથી, આવું બની પણ શકે, બરાબર. અથવા તો આવું હોય 50 ગુણના પેપરમાં 50 ગુણ આવે, તો આવું બની પણ શકે ન પણ બની શકે. ઘટના બનવી વધતા ઘટના ન બનવી એનો સરવાળો 1 થાય, જેને ગણિતની ભાષામાં ઘટના બનવી એને પી ઓફ એ કહીએ છીએ, ઘટના ન બનવી એને ગણિતની ભાષામાં પી ઓફ એ બાર બરાબર 1. ઘટના ન બનવી એને આ એ છે ઉપરની લીટીને બાર વચાય, શું વચાય? બાર, એ બાર શું વચાય? એ બાર, એટલે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. ઓકે, ચાલો હવે હું તમને સમજાવું કે ઘટના બનવી એટલે કે પી ઓફ એ બરાબર 0.4 હોય તો પી ઓફ એ બાર કેટલા હશે? તો એક માંથી
બાદ કરીએ તે એટલા, કારણ કે બે નો સરવાળો એક થાય છે. બરાબર, તો પીઓ પી બાર કેટલા હશે? 1.0 ઓછા 0.4. બે વ્યક્તિ વચ્ચે તમારે 1 રૂપિયો વેચવાનું છે. તમે એક વ્યક્તિને 20 પૈસા આપો તો બીજાને કેટલા આપશો? 100 પૈસા એટલે 1 રૂપિયો. તમે એક વ્યક્તિને 20 પૈસા આપો તો બીજી વ્યક્તિને કેટલા આપશો? 80 પૈસા. 80 પૈસા સીધી વાત છે. તમે એક વ્યક્તિને 10 પૈસા આપો તો બીજાને કેટલા આપશો? 100 પૈસા છે. એમાં એક વ્યક્તિને તમે 10 પૈસા આપ્યા, બીજાને કેટલા આપશો? 90 પૈસા. બરાબર છે. તમે એક વ્યક્તિને 40 પૈસા આપો છો તો બીજાને કેટલા આપશો? 60 પૈસા. બસ આ જ વસ્તુ તમારે અહીંયા જોવાની છે. તો એક માંથી તમે 0.4 અને 40 બાદ કરો તો કેટલા વધશે? પોઈન્ટ વાળા બાદ બાકી નો આવડે તો આમ કરવાનું, 1.0 ઓછા 0.4. 0 માંથી 4 નો 10 કો લ્યો, એ 0 લ્યો, એ 10 આવે, 10 માંથી 4 દે તો 6. 0.9.0 કેટલા થયા? 0.6. સમજાયું? એક વ્યક્તિને તમે 30 પૈસા આપો છો તો બીજાને કેટલા આપશો? 0.30. તો પી ઓફ એ બાર બરાબર કેટલા આવશે? 1 જ છે એટલે કે 100 માંથી બાદ કરવાનું. પી ઓફ એ 0.30, તો પી ઓફ એ બાર કેટલા આવશે? 70. વેરી વેરી ગુડ. 1.00 ઓછા 0.30. બાદ બાકી કરો. 0 નો 0, 0 માંથી 3 નો 10 કો લ્યો, 0 એ 10 આવ્યા, 10 માંથી 3 જાય તો 7. 0.00 કેટલા થયા? 0.70. સમજ પડી? કુલ પરિણામ આપણી પાસે 1 છે. અને 1 ને તમારે પોઈન્ટમાં લખવું હોય તો તમારી જરૂરિયાત મુજબ 1.0 અથવા 1.00 પણ તમે લખી શકો. વધુ ઉદાહરણ લઈએ. પી ઓફ એ બરાબર 0.35. તો પી ઓફ એ બાર કેટલા હશે? કેટલા માંથી બાદ કરશો? 1.00 માંથી. 0.35 બાદ કરો. ચાલો કેટલા મળશે? 0.65. વેરી ગુડ. રાંદલ માં દેખાણ અત્યારે આજે દર્શન. અચ્છા, દર્શનની બેન છે એમ ને? બરાબર છે. ચાલો નવો દાખલો લઈએ. પી ઓફ એ બરાબર 0.75. તો પી ઓફ એ બાર કેટલા મળશે? કરો બાદ બાકી. ચાલો 25 નહીં પણ 0.25. કેવી રીતે? 1.00 માંથી
0.75 બાદ કરવાના એટલે 0.25 તમને મળશે કેટલા મળશે કેટલા મળશે બાદ કરો જીરો આવશે નવ આવશે દસ આવશે દસ માં બે નવ માં જીરો 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 સમજ પડી ગઈ કે હજી આ ઉદાહરણ મારે આપવા પડશે બોલો ચાલો આજ ચાલો આજ ચાલો આજનું છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ તો કોઈ પણ ઘટના બનવાની સંભાવના હોય શક્યતા હોય તો એનો સરવાળો એક થાય પણ જો કોઈ ઘટના બને એમ જ ન હોય તો જવાબ જીરો આવે તો આ તમારે યાદ રાખવાનું કોઈ પણ ઘટનાની સંભાવના જીરો થી એક ની વચ્ચે જીરો થી એક અને એક ની વચ્ચે જીરો થી એક ની વચ્ચે અને એક હોય એટલે કે કોઈ પણ ઘટના છે એ ઝીરો હોઈ શકે અથવા 0.5 હોય 0.15 હોય 0.75 હોય 0.90 હોય 0.99 હોય અથવા તો એક હોય એક થી મોટી હોઈ શકે નહીં અને ઝીરો થી નાની પણ ન હોય કોઈ પણ ઘટના બનવાની સંભાવના ઝીરો થી નાની પણ ન હોય ઝીરો થી નાની કે એક થી મોટી સંભાવના ન હોય અને જો આપણે ગણિતની ભાષામાં કહેવું હોય તો આમ કહી શકીએ કે સંભાવના આવી હોય શકે 0 થી મોટી 1 અથવા 1 ની બરાબર આમ નિશાન આવે છે ને આમ એટલે બે પાંખિયા જેની સામે હોય એ મોટું કહેવાય 20 અને 25 આમ લખી શકાય 25 મોટા છે 20 થી નાના બરાબર અને આમાં તમે બરાબર કરો તો 20 થી મોટું 25 અને 25 થી નાનું અહીં જે નિશાની બતાવે છે એ બરાબરની બતાવે છે એટલે એકને ગણતરીમાં લેવાની જો તમે ખાલી આટલું લખો તો એક ગણતરીમાં ન આવે એને એમ કહેવાય કે 0 થી 1 ની વચ્ચે એકને ગણતરીમાં નહીં લેવાનું પણ જો એ બરાબર નિશાની હોય આ રીતે તો એકને પણ ગણતરીમાં લેવાનું ટૂંકમાં કોઈ પણ શક્ય ઘટના છે એની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય છે બરાબર જો ઘટના બને એની સંભાવના 0.50 હોય તો ઘટના ન બને
ની સંભાવના કેટલી હશે? મેં તમને આપું છું P of A બરાબર 50 ઘટના બનવી અને P of A બાર બરાબર કેટલા આવશે બોલો આ 0.5 બચાવો ખાલી બચાવો 0.5 કિંજલ અલ્પાદય આજે કેમ શાંત થઈ ગયા છે વિષાદ ચૂપ થઈ ગઈ તું નહીં 0.50 હા તો આ વસ્તુ આજે આપણે શીખ્યા છે બરાબર છે